પાલનપુરી પ્રણવ મિસ્ત્રી નવ વર્ષ બાદ સેમસંગ થી છૂટા પડ્યા. સાબરમતી માં ઓક્સિજન લેવલ ઘટતા હજારો માછલા મરી ગયા. સુરતમાં પોઝિટિવ કેસનો આંક 1,45,969 ને પાર પહોંચ્યો. ખંભાતમાંથી મળી આવેલી 777 વર્ષ જૂની જૈન પ્રતિમા બરોડા મ્યુઝિયમમાં ડિસ્પ્લેમાં મુકાશે. ચાંદોદના બગલીપુરા પાસે ગરનાળામાં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાતા ચાલકો અટવાયા. સિન્નોરમાં 18 દિવસમાં એન્ટીજન ટેસ્ટમાં કોરોનાનો એક જ કેસ નોંધાયો. રાજકોટની બેડી ચોકડી નજીક ઓવરબ્રિજ પર બંધ થતા ટ્રક પાછળ આઈસર અથડાયો. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 24 કેસ નોંધાયા. 3 દિવસમાં સીઝનનો 14% વરસાદ ઉમરાળા પાલીતાણા સિહોરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો. રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને બીજો ડોઝ અપાશે. માણસાના સજ્જનપુરા ખેડૂત પુત્રની નેશનલ ક્રિકેટમાં અમ્પાયર તરીકે કરાઈ પસંદગી. ગાંધીનગરમાં સેક્ટર 21માં રાત્રે ચાલતી નોનવેજની લારીઓ પર પોલીસની તવાઈ. ગાંધીનગરની મેડિકલ કોલેજ ખાતે પલ્મોનરી ટીબીની સારવાર પૂરી કરેલા દર્દીઓને યોગા દ્વારા વધુ સ્વસ્થ બનાવવામાં આવશે. સાબરકાંઠામાં 1 ઇંચ વરસાદ નોંધાયો. સીઝનના પ્રથમ વરસાદમાં રાધનપુર સર્કલથી મોઢેરા સર્કલ સુધી 2 કલાક ટ્રાફિક જામ થયો. ખેરવા જગુદણ 3 રસ્તા ઉપર ચોરીનો માલ વેચવા જતા 3 ને જબ્બે કરાયા. સસ્તા અનાજની દુકાનોમાં સર્વર સિસ્ટમ ખોરવાઈ, કાર્ડ ધારકો અનાજથી વંચિત રહ્યા. પેટલાદમાં એસટી બસ સ્ટેન્ડ પાસે વૃક્ષોની ડાળીઓ વાહન ચાલકો માટે બની જોખમરૂપ.